ણનું ક્ષેત્રફળ મેળવવા માટે સૌ પ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ અહીંયા ત્રિકોણમાં ક્ષેત્રફળ માટે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ એ સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ હવે અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણમાં ત્રણ બાજુઓ છે અને એક જ ત્રિકોણ અહીંયા લીધેલો છે માટે બાજુઓની સંખ્યા ત્રણ અને ત્રિકોણ ભાગની સંખ્યા એક હવે આગળ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો અહીં આપણે એક ચતુષ્કોણ લઈએ આ ચતુષ્કોણમાં કેટલા ત્રિકોણ સમાય તે જોઈએ એક અને બે આમાં ચતુષ્કોણમાં બે ત્રિકોણ સમાય માટે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બે ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણમાં ચાર બાજુઓ હોય છે એટલે બાજુની સંખ્યા ચાર અને બે ત્રિકોણ બન્યા માટે ત્રિકોણ ભાગની સંખ્યા બે હવે પંચકોણનું ક્ષેત્રફળ મેળવીએ પંચકોણના ક્ષેત્રફળ માટે તેમાં કેટલા ત્રિકોણ સમાય તે જોઈએ એક બે અને ત્રણ ત્રિકોણ સમાય છે એટલે કે પંચકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે બાજુઓની સંખ્યા પાંચ અને ત્રિકોણ ભાગની સંખ્યા ત્રણ ષષ્ઠ કોણનું ક્ષેત્રફળ અહીંયા ષષ્ઠ કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે ષષ્ઠ કોણ લઈએ જેમાં ત્રિકોણની સંખ્યા ગણીએ એક બે ત્રણ અને ચાર અહીં આપણે જોયું કે આ ચાર ત્રિકોણ ભાગથી સષ્ઠકોણ બને છે તમે કોઈ પણ ચાર ત્રિકોણની ગોઠવણી સષ્ટકોણમાં કરી શકો છો તો જોઈએ કે આ ચાર સિવાયના બીજા કોઈ ચાર ત્રિકોણની ગોઠવણી કઈ રીતે કરી શકાય એક બે ત્રણ અને ચાર તો પહેલાં જે આપણે ચાર ત્રિકોણના ભાગ લીધા હતા એના કરતાં થોડા અલગ ત્રિકોણના ભાગો લઈ અને ષ્ઠકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય હજી આ સિવાયના પણ ત્રિકોણો તમે લઈ શકો છો જોઈએ એક બે ત્રણ અને ચાર તો આમ આપણે કહી શકીએ કે બહુકોણમાં સમાયેલા ત્રિકોણના ભાગો એ કોઈ પણ ત્રિકોણના ભાગ છે એનો આપણે અહીંયા સમાવેશ કરી શકાય પણ શરત એટલી કે કોઈ પણ બિંદુ આગળ જુદા જુદા ત્રિકોણો છે એ આપણે ગોઠવવા પડે આમ કોણમાં છ બાજુઓ એટલે કે ત્રિકોણ ભાગની સંખ્યા ચાર મળે સપ્તકોણનું ક્ષેત્રફળ એના માટે એક સપ્તકોણ લઈએ અને તેમાં ત્રિકોણની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ માટે સપ્તકોણનું ક્ષેત્રફળ બરાબર પાંચ ત્રિકોણનું ક્ષેત્રફળ અહીં બાજુઓની સંખ્યા સાત અને ત્રિકોણ ભાગની સંખ્યા પાંચ છે અષ્ટકોણનું ક્ષેત્રફળ તેના માટે એક અષ્ટકોણ લઈએ અને તેમાં ત્રિકોણની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર છ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય અહીં અષ્ટકોણમાં આઠ બાજુઓ છે એટલે બાજુઓની સંખ્યા આઠ અને ત્રિકોણ ભાગની સંખ્યા છ થાય આ રીતે આપણે નવકોણ દસ કોણ અને એનાથી પણ વધારે કોણ એટલે કે બહુ કોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ આમ તારવી શકાય કે કોઈ પણ બહુકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બહુકોણમાં સમાયેલ ત્રિકોણ ભાગની સંખ્યા કેટલી હોય તો કે બહુકોણમાં સમાયેલ ત્રિકોણ ભાગની સંખ્યા બરાબર બહુકોણની બાજુઓની સંખ્યા ઓછા બે એટલે બહુકોણનું ક્ષેત્રફળ બરાબર બહુકોણમાં સમાયેલા બધા જ ત્રિકોણના ક્ષેત્રફળનો કુલ સરવાળો